અને વીજળીના કડાકા સાથે ભારે પવન અને વરસાદ તૂટી પડ્યો હતો ભારે પવનને લઈ ધાનેરા વિસ્તારના કેટલાક ઘરે લગ્ન પ્રસંગે બંધેલા મંડપ ઉડી જવા પામ્યા હતા ટૂંકમાં સદનસીબે કોઈ જાનહાનિ તો થઈ નથી પરંતુ મોટું નુકસાન થયું છે તો બીજી તરફ જાહેર રસ્તા પર વૃક્ષો પણ ધારાસી થતાં કેટલીક જગ્યા પર થોડા સમય માટે વાહન વ્યવહાર પણ અટવાયો હતો અને વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયું હતું ત્યારે વીજળી પડવાના અને વીજ કરંટ લાગવાના બનાવો પણ સામે આવ્યા છે ભારે પવન અને વરસાદ આવતા સમગ્ર ધાનેરા શહેરમાં વીજળી પણ ગુલ થઈ હતી અને સમગ્ર શહેરમાં અંધાર પણ છવાઈ જવા પામ્યો હતો અને લોકોએ ભારે મુશ્કેલી સાથે વાર રાત વિતાવી હતી ધાનેરા સિવાય અન્ય અન્ય વિસ્તારોમાં પણ વરસાદ અને ભારે પવનને કેર મચાવ્યો હતો જો વાત કરવામાં આવી લાખણી તાલુકાની લાખણી તાલુકામાં પણ ભારે પવન અને વરસાદને લઈ લોકો મુશ્કેલીમાં મુકાયા હતા ભારે પવનથી કોઈના ઘરના પતરા ઉડ્યા તો કોઈ પશુ બાંધવાના શેડના પતરા ઉડ્યા આ પતરા પશુ ઉપર પડતા પશુઓને પણ ગંભીર ઈજા થવા પામી છે અને ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે ત્યારે ખેડૂતો હવે આશા રાખી રહ્યા છે કે સરકાર આ બાબતે તેમની સહાય આપી મદદરૂપ બને સુરેશ ગલચર જેડેસ ટીવી બનાસકાંઠા રમણજી વ્યાજી ઠાકોર રહેવાસી ગાણા તાલુકો લાખણી મારે નેવુભાઈ તીસનો શેડ બનાવેલો છે એની અંદર વાવાઝોડું આવ્યું વાવાઝોડાથી ઉડીને આખો નીચે પડી ગયો છે ભેંસાનું નુકસાન થયું છે બાજરીનું નુકસાન થયું છે કે એમાં મારી સરકારને વિનંતી કોઈ અમને લાભ આપો લાખણી તાલુકાની અંદર ગઈ રાતે સોળ તારીખની અંદર રાત્રે જે અચાનક વરસાદની સાથે કરા અને ભારેથી ભારે વરસાદના કારણે જે તાબાઈ મચી છે એ તાબાઈના કારણે હજારો ખેડૂતો હજારો પશુપાલકોને બહુ મોટું નુકસાન થયું છે દોઢસોથી બસો ફૂટના તબેલાના જે શેડ બનાવેલા હતા લોખંડના પ્લાસ્ટ સિમેન્ટના એ શેડને અચાનક ઉલટા કરી દીધા છે પતાને ઉપર લોખંડ થઈ ગયું છે કેટલા પશુઓના મોત થયા છે ગવર્મેન્ટને અમારી નમ્ર અપીલ છે બધા ખેડૂતોની લાખણી તાલુકાના કે આ ખેડૂતોને યોગ્ય સર્વે કરાવી અને એમને યોગ્ય સહાય મળે એવી સરકારશ્રીની નમ્ર વિનંતી છે